કોરોનાથી ડરશો નહીં પણ સાવધાન રહેજો, આ નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. રાજ્યમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આવામાં કોરોનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોરોનાને લઈને તેમણે કહ્યું કે કોરોનાથી હવે ડરવાની જરૂર નથી, હવે કોરોના જીવનનો એક ભાગ થઈ ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય થઈ ગયા છે, લોકોએ ડરવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ તેમણે વેક્સિનને લઈને જણાવ્યું કે એક સમય હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. વેક્સિનની એક્સપાયરી ડેટ હોય છે, આપણે જથ્થાની માંગણી કરી છે, આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે ટેસ્ટિંગ પણ વધારવાની સૂચના અપાઈ છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. સુરતમાં કોરોનાની સારવાર દરમિયાન નાનાપુરાના વૃદ્ધનું મોત થતાં ચકચાર મચી ગઈ. 10 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું. ફ્રેક્ચર બાદ વૃદ્ધ નવી સિવિલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે અંબાજીમાં શરૂ કરાય છે વિનામૂલ્યે કોરોના ટેસ્ટ. કોરોના સામેની લડાઈમાં યાત્રાધામ અંબાજી પણ હવે મેદાનમાં આવ્યું. અંબાજીમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની વિનામૂલ્યે કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાને રાખીને અંબાજી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દાતાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ તબક્કે જે રીતે કોરોનાની 5મી લહેરની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યભર સહિત દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સાવચેતીના પગલારૂપે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હોય તેવી કામગીરી કરી રહ્યું છે. આવા સમયે યાત્રાધામ અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, ત્યારે અંબાજી પંથકમાં કોરોના રોગનો પગપેસારો ન થાય તેને લઈ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંબાજી અને દાંતા તાલુકા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની વિનામૂલ્યે કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે આરટીપીસીઆર ટેસ્ટની હાથ ધરાયેલી કામગીરીમાં 40 જેટલા વિવિધ લોકોના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા. કોરોના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ પણ લોકોને સતર્ક રહેવા જાગૃત કરી રહ્યું છે અને ભીડભાડથી બચવાની સાથે માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી. એક મહિલા ગેંગ પકડાય અને ઉકેલાઈ ગયા કેટલાય ગુના. સુરતમાં કંજર ગેંગની 6 મહિલાઓ પોલીસ સકંજામાં આવી. સુરત પોલીસના નાકે દમ કરી દેનારી કંજર ગેંગની 6 મહિલાઓ આખરે પકડાઈ ગઈ. લૂંટ ચલાવી, ચોરી કરવી અને આ ટોળકીએ સુરતમાં રીતસરનો આતંક મચાવ્યો હતો. પરંતુ હવે સુરત શહેરમાં લૂંટ ચલાવી પોલીસને દોડાવતી મહિલા ચોર ટોળકી સકંજામાં આવી ગઈ છે. સુરતના બારડોલીમાં 9 લાખની ચોરી કરી ચર્ચામાં આવેલી આ ટોળકીને પકડવા પોલીસે ઈડી ચોટીનું જોર લગાવ્યું હતું. આખરે આ ગેંગની મહિલાઓને સીસીટીવીના આધારે પોલીસ પકડી અને એક ગુનાનો ભેદ ઉકેલી ચૂકી. કેટલાય દિવસથી સુરતમાં પૈસા ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ હતી. આ મહિલા ગેંગ આંતર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતી હતી. મહિલા ટોળકી બારડોલીના એક વ્યક્તિને 9 લાખ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કડોદરા અને બારડોલી પોલીસની ટીમે સંકલન કરી મહિલાઓને ઝડપી પાડી અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. આ સાથે જ કંજર ગેંગ પાસેથી 9 લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે.